ખેડામાં પ્રાથમિક શાળામાં સાયકલો કાટ ખાઈ રહી છે. છેલ્લા 8 વર્ષથી 150 સાયકલો અહીંયા કાટ ખાઈ રહી છે. મૌધાની કુમાર શાળામાં 69 સાયકલો મળી આવી, કન્યા શાળામાં 81 સાયકલો મળી આવી. લાભાર્થીને સાયકલો તો આપવામાં ન આવી, પરંતુ છેલ્લા 8 વર્ષથી અહીંયા સાયકલો કાટ ખાઈ રહી છે. કોઈનો ઉપયોગી થાય તેવી વસ્તુ આપવામાં ન આવી. વર્ષ 2015ના પ્રવેશ ઉત્સવમાં આ સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હતી, પરંતુ આખરે અધિકારીઓની આળસના કારણે આ સાયકલો અત્યારે છેલ્લા 8 વર્ષથી કાટ ખાઈ રહી છે. જે લાભાર્થીને સાયકલ મળવી જોઈએ જેને ઉપયોગી થઈ હોત, પરંતુ આખરે અધિકારીઓ દ્વારા આ સાયકલો આપવામાં ન આવતા હાલમાં તમામે તમામ સાયકલો કાટ ખાઈ રહી છે. ખેડાની પ્રાથમિક શાળાની વાત હોય કે કન્યા શાળાની વાત હોય, સાયકલો અત્યારે કાટ ખાઈને પડી રહી છે અને હવે એવી હાલત થઈ ગઈ છે કે કોઈ લાભાર્થીને તે ઉપયોગી પણ ન થઈ શકે. રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવે છે, જેના કારણે તે એક સ્થળેથી બીજા સ્થળે અથવા તો શાળાએ આવી શકે, પરંતુ અહીંયા સાયકલો આપવામાં ન આવતા યોજનાના લાભાવિંતને આ સાયકલો આપવામાં ન આવતા છેલ્લા 8 વર્ષથી આ સાયકલો કાટ ખાઈ રહી છે. તો આ સાયકલ હવે ભંગાર થઈ ગઈ છે. જે વર્ષ 2015માં શાળા પ્રવેશ ઉત્સવ જે યોજાયો હતો તે દરમિયાન જ વિદ્યાર્થીઓને, એટલે કે જે લાભાર્થી વિદ્યાર્થીઓ હોય છે તેમને આ સાયકલો આપવાની હતી, પરંતુ હવે તે ભંગારમાં ફેરવાઈ ગઈ છે.